અત્યારના યુવાનો ક્યાંક ડરતા થઈ ગયા કે લગ્ન કરાય કે ન કરાય, કરીએ તો કેટલી બધી ચિંતાઓ થઈ જાય. અને એક વચગાળાની પેઢી એવી આવી કે જેણે મેરેજને જોકના સ્તરે લાવી દીધું. પત્ની એટલે ફની આઈટમ હોય એવી રીતે વોટ્સઅપમાં અજીતાબેન લોકો ફોરવર્ડ કર્યા રાખે કર્યા રાખે. એટલે કોઈ એને ખાસ સિરિયસલી લીધું નહીં. અને અત્યારે બધા જ લોકો એવું કહેવા માંડ્યા કે ભાઈ કે આ પેઢી પરણી તો જાય છે પછી ચાલે છે કે કેમ, ચાલે છે કેમ. કોઈએ એવું ન કીધું કે આ પેઢી પાસે સ્વસ્થ અને પ્રેમાળ લગ્ન જીવનનું ઉદાહરણ આપે પ્રસ્થાપિત ન કરી શક્યા એટલા માટે નવી પેઢીને લગ્ન વ્યવસ્થા ઉપર શ્રદ્ધા નથી. આપણો ક્યાંક વાંક છે એવું આપણે ક્યારેય ન સ્વીકાર્યું. મેં શરૂઆતની સેશન જ્યારે નવી યુગલો સાથે લીધી ત્યારે મેં શરૂઆતમાં થોડા વડીલો બેઠા હતા ત્યારે મારાથી એવું બોલાયું સહજતાથી કે આ લોકો ન બેઠા હોત ને તો તમને ખુલીને કહી શકત, આટલું જ મેં બોલ્યું. અને સરળતાથી એ લોકો કાંઈ જ કીધા વગર એમણે જગ્યા ખાલી કરી દીધી. કાંઈ બોલ્યા કર્યા વગર, કોઈને નડ્યા વગર જો થોડીક આ યુવાની એ લોકો માણી શકે એટલી જગ્યા કરી દો ને તો દરેક લાઈફ હેપી છે. પણ આપણને એવું છે કે મારી રાજીપાની જે વ્યાખ્યા છે એ પ્રમાણે જ મારો દીકરાવો કે મારી દીકરીના લગ્ન જીવન ચાલવું જોઈએ. હવે એ લોકો ભણ્યા છે, ગણ્યા છે. હમણાં જ રૂમમાં એક વાક્ય મેં સાંભળ્યું કે ભાઈ અત્યારે સ્ત્રીઓની સહનશક્તિ નથી રહી, સહનશક્તિ નથી રહી. સાવ સાચું કહું, હવે સ્ત્રીઓની સમજ શક્તિ વધી ગઈ છે કે આ સહન કરાય ને આ સહન ન કરાય. એના કારણે ક્યાંક તકલીફ થઈ છે. અને 5000 વર્ષથી આપણે કન્યા કેળવણી કર્યા રાખ્યા. કન્યાઓને આવડી ગયું કે કુમારોને કેમ રાજી રાખવાના, કુમારો મૂળમાં ન હોય તો શું કરવાનું, કુમારો ઘરેથી આવે તો આપણે શું કરવાનું, બધું આવડી ગયું. પણ કુમારોને ન શીખવ્યું કે કન્યા ઘરમાં આવે તો શું કરવાનું હોય, પોતાનું બધું મૂકીને આવે તો કેવી રીતે વર્તન કરવાનું હોય. કન્યા ભણેલી તમારે જોતી હતી તો ભણેલી આવી તો એ પ્રમાણેની એ વિચારધારા લઈને આવશે તો કઈ રીતે. એટલે થોડા કુમારોને પણ હવે કેળવો કે કન્યાઓ સાથે કેમ રહી શકાય. પેરેલલ કામ થવું જોઈએ. તમે તો જમીન સાથે જોડાયેલા લોકો છો, એને ન સમજાવવાનું હોય. કોઈ પણ છોડ વાવો ને તો પહેલાં ફૂલ આવે પછી ફળ આવે, અને ફળ આવે ને પછી ફૂલ ખરી જાય. ધીમે 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 એક જમીન તૈયાર કરો, બીજ તૈયાર કરો, પછી તમે કહી શકો કે હવે લગ્ન જીવન આમ છે કે લગ્ન જીવન તેમ છે. ક્યારે એમને સિરિયસલી આપણે કીધું કે બેટા આમ કરાય? પણ આપણે તો કેવું થયું કે દુઃખી લગ્ન જીવનની જ વ્યાખ્યાઓ એમને એટલી બધી કર્યા કરી. મમ્મીઓએ સીધા કીધું આ પુરુષોને કાંઈ ખબર જ ન પડે, એ હાલતા થઈ જાય ને. એટલે અમે ક્યાંક એક પેઢી આખું માની લીધું કે હા અને આ લોકો બહુ આડા હાલે છે, આ લોકો આપણને સમજતા નથી. સભ્યતા પ્રેમ છે એ રૂમમાં કરે ને ઝઘડવાનું છે એ જાહેરમાં કરે. એટલે છોકરાઓના મનમાં નાનપણથી એમ થાય કે આ બે મળે ને એટલે બાધે જ છે, આ ચર્ચાઓ જ કરે છે. એટલે ઉદાહરણ સારું નથી તો એ લોકો જીવશે કેવી રીતે સારું? કારણ કે અંતે તો તમારા સંતાનો તમને જોઈને મોટા થાય છે, તમને સાંભળીને નહીં. એટલે નવી પેઢીનો વાંક કાઢતા પહેલા થોડુંક આપણે આપણા પર જઈએ. તમે જુઓ અહીંયા વારે ઘડીએ કેવું પડે, પતિ પત્ની સાથે આવો, પતિ પત્ની સાથે આવો. એટલે પોતાની પત્નીને પ્રેમ કરવામાં આટલી બધી હુકમ શરમ રાખવી જોઈએ? કોકની પત્ની હોય તો આપણે થોડોક ખચખચ થવા જોઈએ, વિચાર આવવો જોઈએ. બાજુમાં બેસાડતી વખતે બહુ જ મને ગમે છે કે અહીંયા ભાઈઓ નહીં અહીંયા બહેનો એવી વ્યવસ્થા આ સમાજે નથી રાખી. હું અભિનંદન આપું છું, કારણ કે એક મોટા એક વ્યવસ્થા હોય કે આ બાજુ ભાઈઓ બેઠશે ને આ બાજુ બહેનો બેઠશે. પતિ પત્ની એકબીજાની બાજુમાં નહીં બને તો સંસ્કૃતિ વિરુદ્ધનો કામ થાય, બાજુમાં નહીં બેસે તો. એકબીજાની બાજુમાં બેઠશે તો એકબીજાને કહી શકશે, સાંભળી શકશે, કોણીની બદલે એકબીજાનો હાથ પકડી શકશે. એક આખી સભ્યતામાં એવું છે કે પૂછો ને કે છેલ્લે કોઈ કારણ વગર તમે તમારી પત્નીનો હાથ ક્યારે પકડ્યો તો યાદ નથી.
આખું માર્કેટિંગ અત્યારે નક્કી કરે છે કે તમારે પ્રેમ કેવી રીતે કરવાનો, ક્યાં કરવાનો, કેટલો કરવાનો. કુકરનો હોય તો કે જો પત્ની સે કરે પ્યાર વો કેસે ઇસકો કરે ઇનકાર. એટલે હવે કુકર ને મિક્સર ગ્રાઇન્ડર નક્કી કરે કે તમે તમારી પત્નીને કેટલો પ્રેમ કરો છો. વેલેન્ટાઇન ડે ના દિવસે ઉપર આખી કંપનીઓ નક્કી કરે કે આ પ્રકારનો ફ્લાવર, આ પ્રકારનો રોઝ, આ પ્રકારનો ડાયમંડ તમે પત્નીને આપો તો જ સદા કે લીએ તમે છો. એટલે હવે જો તમે તે દિવસે નો આપો, તમને એમ થાય કે લે આટલો પ્રેમ કરતા નથી હો, નહીં તો તોલું ન દીધું હોય તમે અમને. આખી માઇન્ડસેટ આપણું આવું કરી નાખ્યું. કોઈકને જોઈને આપણે નક્કી કરવા માંડ્યા કે મને પ્રેમ કેટલો છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને પતિ પાસેથી ગિફ્ટ એકચ્યુઅલી જોઈએ છે કે સ્ટેટસ ચડાવવા માટે જોઈએ છે? સ્ટેટસ ચડાવવા માટે. આપણે એકચ્યુઅલી ખરેખર તમને પતિ પાસેથી ભેટ જોતી હોય તો સમય નહીં માગો. મેં તો નક્કી કર્યું છે મોંઘી ઘડિયાળ નહીં લેવાની, પણ એને કહેવાનો કે મારો સમયને એવો મોંઘો બનાવો કે એને સોનેરી બનાવો કે ઘડિયાળ તો આપણા જોરે આપણે લઈ લેવું. અને મોંઘી ઘડિયાળે એ વ્યક્તિ પાસેથી લેવી જે મોંઘા સમય દેવાની જવાબદારી લેતો હોય અથવા લેતી હોય. પણ એક આખી વચગાળાની એક એવી વાત આવી કે આપણે એવું માની લીધું કે આ ભાઈઓ નામનો જે જગતમાં આવેલ વ્યક્તિનું અસ્તિત્વ છે એ અમારો થોડો વિરોધી છે. અને દુઃખ સાથે કહેવું પડે કે સભ્યતાએ સ્ત્રીના આંસુ ઉપર એટલું બધું ફોકસ કરી નાખ્યું કે પુરુષોના મૌન ડુસકા સાંભળી શકે એવો સમાજ જ આપણે ન રાખ્યો. એ પણ સાંભળવા જોઈતા હતા. જો સ્ત્રીના આંસુ લૂંચવા માટે 100 હાથ થતા હોય તો જે રડી નથી શકતો એ પુરુષના ખભા ઉપર હાથ ફેરવાવાળાની પણ એટલી જ જરૂર છે. પુરુષો કંઈ નથી શકતા, વ્યક્ત નથી કરી શકતા, એનો અર્થ એ નથી કે પ્રેમ નથી કરી શકતા. એ ક્યાંક ને ક્યાંક પોતાનો પ્રેમ છે એ કોઈક જવાબદારી નિભાવીને કરી શકે છે. તમને ખબર હોય તો વર્ષો પહેલાં અંબુજા સિમેન્ટનું એક સરસ મજાનું એડવર્ટાઇઝ હતી. એમાં એક કદાવર ભાઈ હોય અને એ આખા ઘરને આમ કવર કર રાખે. તમારો પતિ, પિતા, મિત્ર, ભાઈ છે એ ક્યાંક ને ક્યાંક એ છે કે જે તમને કવર કરી રાખે છે. તમને કાંઈ થવાનો દે ડર એને લાગે છે, પણ એ તમને હાથ પકડીને એમ કે હું બેઠો હોય પણ તારે શું જીવવાની જરૂર છે, તારે શું ડરવાની જરૂર છે. પણ આપણે મેં કીધું એમ કે સામેવાળી વ્યક્તિને જોઈએ કેવી રીતે, એક આખી વિચારધારા એવી આવી ગઈ કે ઓકે આ આ બે વ્યક્તિઓ છે એકબીજાની વિરુદ્ધ છે. સ્ત્રી અને પુરુષ નથી, સ્ત્રી પુરુષ છે, અને હતું જ નહીં આપણી વચ્ચે, આપણે લાવી દીધું ક્યાંક. અને એટલા માટે આપણા વચ્ચે પ્રેમ ઉગવાની બદલે ક્યાંક ને ક્યાંક માથાકૂટો ઉગવા માંડી. સોય દોરાનું એક સરસ ઉદાહરણ ઘણી બધી વાર લોકો આપતા હોય છે. નીતુસિંહે એક વાર એવું કીધેલું, મને જો હું ભૂલતી ન હોઉં તો, કે મારે એવી દીકરાની વહુ જોઈ છે કે જે સરસ મજાના સોય દોરા જેવી હોય, કાતર જેવી નહીં, કે જે મારા ઘરને મારા અસ્તિત્વને સીવી લે. અને એક વસ્તુ યાદ રાખજો, સભ્યતામાં પુરુષનું સંસ્કૃતિક રહેવા માટે, સુંદર રહેવા માટે સ્ત્રીનું અસ્તિત્વ બહુ જ જરૂરી છે. આમાં એકલા પુરુષો બેઠા હોત તે તો આટલા વ્યવસ્થિત ન બેઠા હોત. ચણભણ થોડીક હોત, છટનું ઉપર બટન ખોલ્યું હોત, કંઈક ઈચ્છા પડે એવા વાક્યો બોલાતા હોત. અને જો એક નાની એવી દીકરી પણ આવે ને તો 10 પુરુષોમાં એક પુરુષ એમ કે બેન દીકરી બેઠી છે. આ વાત નહીં, આ વિચાર નહીં. એનો અર્થ એ છે કે જગતની અંદરથી સુંદરતાનું અસ્તિત્વ રાખવા માટે પણ સ્ત્રીની જરૂર છે. પણ અત્યારે પાછું એમાંય તે તમને વાંધો પડે, અત્યારની સ્ત્રીઓ મેકઅપ બહુ કરે છે, તમને રાજી કરવા માટે કરે ભલા માણા. સુકામ સ્ત્રી સુંદર લાગે છે. એક સ્ત્રી 1.5-2 કલાક અરીસામાં તૈયાર થયા પછી પોતાની જાતે જ નક્કી કરી લે છે કે તમને હું નહીં ગમું, એટલે બીજી વાર કપડાં બદલાઈ આવે છે. અને પછી આપણે તરત એમ બહુ વાર લાગે, બહુ વાર લાગે, બહુ વાર લાગે, ત્યારે 3-4 વાર આમથી આમ ફરે કે તમારું ધ્યાન જાય છે. ચંદ્રકાંત બક્ષીએ કેવી વ્યાખ્યા કરી છે કે હું ગુજરાતની સ્ત્રીઓને ત્યારે સ્વતંત્ર ગણીશ કે જ્યારે પુરુષો ચા બનાવશે અને સ્ત્રીઓ છાપું વાંચતી હશે.
મારી કોઈ બહુ એવી મોટી અપેક્ષાઓ છે નહીં, પણ મારી એટલી અપેક્ષા ખરી કે પુરુષ છાપું વાંચતો હોય અને ભીના વાળે તમારી પત્ની ચા દેવા આવે તો છાપું સહેજ ઊંચું કરીને જોઈવા લેવાની જવાબદારી રાખો, એટલું તો રાખો. કે ફેસબુક ઉપર દરેક સ્ત્રીઓમાં તમે દિલ દેખાડો, અંગૂઠા દેખાડો, તમે કઈ વધારાના છે નથી? તમારી માટે જ તૈયાર થાય, તમને મજામાં રાખવા માટે જ. ચોક્કસ સંઘર્ષ કરતી સ્ત્રી એ સુંદરતાનું જુદું ઉદાહરણ છે, પણ એનો અર્થ એ નથી કે સ્ત્રીને સુંદર લાગવાનો અધિકાર નથી.